નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોમાં પર્વતતારા કાવ્યનું સરસ રીતે ગાન સાંભળ્યું હતું અને પછી તેની સમજૂતી પણ મેળવી હતી. આજે આપણે આ કાવ્યનું ચિત્ર સાથે શ્રવણ કરીશું અને પછી પઠન પણ કરીશું અને તમને હું સરસ મજાનું કુદરતી દ્રશ્ય પણ બતાવવાની છું. ત્યારબાદ તેમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછીશ. તેથી તમારે આ ચિત્રો ધ્યાનથી જોવા અને કુદરતી દ્રશ્ય હું જે બતાવીશ તે પણ ધ્યાનથી જોવાનું અને સાંભળવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનું શ્રવણ કરીએ અને પછી પઠન કરીશું. પર્વત તારા પહોળા ખંભા સરોવર ધારિયા, પર્વત તારા પહોળા ખંભા સરોવર તારિયા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગો માં તું રમી રહ્યો રળિયા, તું તરણાનો તારણ હારો ઝરણાનો તું ના, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘની કોયલ બુલબુલ પતંગિયાની તમરા, સિંહ વાઘની કોયલ બુલબુલ પતંગિયાની તમરા, સૂર્ય ચંદ્રની તારા ભે અહીં આગિયા ભમરા, ત્રાળ ત્રાળની લાડની સાથે મોર પીછનો સૂર, રાળ ત્રાળની લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકની દૂર, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીની આ કોણ હંકારે તુજે કહે, પર્વત તારા પહોળા ખંભા સરોવર તારિયા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. મજા આવી ને? હવે આપણે આ કાવ્યનું પઠન કરીશું. પર્વત તારા પહોળા ખંભા, પર્વત તારા પહોળા તારી આંખ, સર્વર તારી આંખ, હે
ઈશ્વર હું તની જોડ છું ક્યાંક ક્યાંક તેની ક્યાં ઈશ્વર હું તને જોડ છું ક્યાંક ક્યાંક ને ક્યાં દરિયો તારું દિલ વિસારું વૃક્ષો તારી વાત દરિયો તારો દિલ વિસારો વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્ય ના રંગો મારતું રમી રહ્યો રળિયાર મેઘ ધનુષ ના રંગો મારતું રમી રહ્યો રળિયાર તું તરણાનો તારણ હારો તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાર ઝરણા ફૂલની રંગ સુગંધિત તારી છે સોગાર ફૂલ ફૂલની રંગ સુગંધિત તારી છે સોગાર સૂર્ય ચંદ્ર ની તારા આભે સૂર્ય ચંદ્ર ને તારા આભે પતંગિયા ને ભમરા પતંગિયા ને ભમરા રાડ ત્રાડ ને લાડ ની સાથે રાડ તાડ ને લાડ ની સાથે મોર પીછ નો સૂર મોર પીછ નો સૂર સંતા કુકરી રમતો રમતો રહે નજીક ને દૂર સંતા કુકરી રમતો રમતો રહે નજીક ને દૂર અજવાળા ના કાંઠા વચ્ચે અંધારા ની નદી વહે અજવાળા ના કાંઠા વચ્ચે અંધારા ની નદી માં મારી હોળી ને કોણ હંકારે તું જ કહે એમાં મારી હોળી ને કોણ હંકારે તું જ કહે પર્વત તારા પહોળા ખંભા પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આ સરવર તારી આ ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં હવે આ કુદરતી દ્રશ્યને ધ્યાનથી જુઓ અને સાંભળો કાવ્યનું સરસ રીતે ગાન કર્યું બરાબર આપણે પહેલે એનું શ્રવણ કર્યું ખૂબ જ સુંદર રાગ સાથે અને ત્યાર પછી આપણે એનું શબ્દ સાથે સરસ શબ્દ સહ એનું પઠન પણ કર્યું બરાબર તમને આ કાવ્યમાં કયા કયા દ્રશ્યો જોવા મળ્યા હતા બોલો જોઈએ હા અહીં આવો તમને કયું દ્રશ્ય જોવા મળ્યું રાત્રિના અંધારાનું હા સરસ વેરી ગુડ બેસો રાત્રિના અંધારાની હા બોલો જોઈએ તમને શાનું દ્રશ્ય જોવા મળ્યું નદી કિરણ સરસ બેસો નદી કિનારાની બોલો જોઈએ તમને કયું દ્રશ્ય જોવા મળ્યું મેઘધનુષ સરસ બેસો ઘણા બધા દ્રશ્યો જોવા મળે છે બરાબર સવારના ઉજવાસ નું બરાબર અને નદી કિનારાની સાથે હોળીનું પણ તમે દ્રશ્ય જોયું હશે પર્વત પરથી પડતા ઝરણાનું પણ દ્રશ્ય જોયું બરાબર ને બાળકો તમને આ કાવ્યમાં શું શું દેખાયું કયા કયા ચિત્ર દેખાયા શું શું દેખાયું તમને હા બોલો ઉદય પહાડના પહાડ સરસ પહાડ નું પહાડ દેખાયું બરાબર પ્રેયંશ તમે બોલો તમને શું દેખાયું વાઘ સિંહ વાઘ સિંહ સરસ વાઘ
सिंह जेवा पशु पक्षी तमने देखाया बराबर। हाँ बोलो जइए, तमने शू देखायु? फूलो, फूलो देखाया बराबर, रंग बेरंगी फूलो देखाया। क्या फूलो देखाया? रंग बेरंगी फूलो देखाया। हाँ तमे बोलो जइए, तमने शू देखायु? कोयल, कोयल सरस। आम तमने पहाड़ दिखाया, वाघ सिंह जेवा पशु पक्षीओ दिखाया, रंग बेरंगी फूलो दिखाया, कोयल दिखाई, सूर्य दिखाया, चंद्र दिखाया, तारा दिखाया बराबर ने। आपने आ काव्य में घणुं बधुं देखायुं बराबर। तमने आ काव्य में मैं तमने जे चित्र बताव्युं बराबर, ए दृश्य में तमने सानो सानो अवाज संभळायो हतो? हाँ बोलो जइए। झरणानो, झरणानो सरस। हाँ बोलो जइए, तमे सानो अवाज संभळायो हतो? मोरनो, मोरनो सरस, वेरी गुड। मोरना सूरनो अवाज तमने संभळायो हतो। हाँ तमे बोलो जइए। भमरानो, भमरानो, भमरानो गणगणनो अवाज पण संभळायो हतो बराबर। આમ આપણને ઝરણાનો અવાજ, મોરના સોરનો અવાજ અને ભમરાના ગણગણનો અવાજ પણ સંભળાયો હતો। આ કાવ્યમાં શું કરવાનું કહ્યું છે ખબર છે તમને? કઈ કરવાનું કહ્યું છે ને? વાંચો જોઈએ કાવ્ય। હા બોલો જોઈએ, શું કરવાનું કહ્યું છે? હોળી હંકારે છે, હંકારે છે તે। સરસ, હોળીને હંકારે છે તે। શું કરવાનું કહ્યું છે? તો હોળીને હંકારે છે તે। આમ આપણે આ દ્રશ્ય જોયા કે આ કાવ્યમાં રાત્રિના અંધારાનું દ્રશ્ય, નદીના કિનારાનું દ્રશ્ય, મેઘ ધનુષ્યના આપણે દ્રશ્ય જોયા બરાબર। અને શું દેખાયું આ કાવ્યમાં આપણને? આ ચિત્રમાં, આ વર્ણનમાં શું દેખાયું? તો આપણે પહાડ દેખાયા, વાઘ સિંહ જેવા પશુ પક્ષીઓ દેખાયા, રંગબેરંગી ફૂલો દેખાયા, કોયલ દેખાય બરાબર। અને ત્યાર પછી તમને આ ચિત્રનું જયારે મેં વર્ણન કર્યું ત્યારે સાનો સાનો અવાજ દેખાયો સંભળાયો, તો તમને ઝરણાનો અવાજ સંભળાયો, મોરના સૂરનો અવાજ સંભળાયો, ભમરાનો ગણગણનો અવાજ સંભળાયો બરાબર। અને કાવ્યમાં શું કરવાનું કહ્યું છે? તો હોળીને હંકારે છે તે, એટલે કે હોળીને હંકારવાનું કરવાનું કહ્યું છે બરાબર। કાવ્યમાં એવી કઈ વસ્તુ છે જે તમને દેખાય અને તરત અદ્રશ્ય થઈ જાય? અથવા તમે એવી કોઈ વસ્તુ જોઈ હશે ને કે તમને દેખાય અને તરત અદ્રશ્ય થઈ ગઈ હોય? દાખલા તરીકે આ કાવ્યમાં એક મેઘધનુષ્ય આવે છે, આપણને મેઘધનુષ્ય દેખાય છે અને થોડા સમય પછી એ અદ્રશ્ય થઈ જાય છે। તો તમે એવી કોઈ વસ્તુ જોઈ હશે ને કે તમે જોઈ રહ્યા હોય અને થોડા સમય પછી એ અદ્રશ્ય થઈ ગઈ હોય? હા બોલો જોઈએ। હા સૂર્ય બરાબર, અદ્રશ્ય થઈ જતી વસ્તુ। શું આવશે એમાં? સૂર્ય, હા ચંદ્ર, તારા બરાબર। આમ સૂર્ય આપણને સવારે દેખાય અને થોડા સમય પછી એ અદ્રશ્ય થઈ જાય છે। તારા રાત્રે ટમટમતા હોય અને સવાર પડે એટલે એ પણ દેખાતા બંધ થઈ જાય છે। એટલે આવી ઘણી વસ્તુઓ છે જે તમને દેખાય છે અને થોડા સમય પછી એ અદ્રશ્ય થઈ જાય છે બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં આવતા કુદરતી દ્રશ્યની આપણે યાદી બનાવી, શું શું સંભળાય છે અને શું શું દેખાય છે બરાબર, એની આપણે યાદી બનાવી। હવે હું તમને આવું જ એક કુદરતી દ્રશ્ય આપું છું, એમાં જે દેખાય છે જેની તમારે યાદી બનાવવાની છે અને તમારે હોમવર્કમાં એ યાદી લખવાની છે।